नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे सातमा चैप्टर में कंटीन्यूअस लिटरल नो टॉपिक शीखवानुं छे। अगत्यनो टॉपिक छे लिटरल नो मीनिंग एवो थाय के कॉन्स्टंट वेल्यू अचल किंमत माटे वपरातो शब्द एटले लिटरल। लिटरल शब्द अचल किंमतों माटे वपराय। अचल किंमत एटले कॉन्स्टंट वेल्यू। चार प्रकारना लिटरल होय। देर आर फोर टाइप्स ऑफ लिटरल। एक तो आवशे नंबर लिटरल, कैरेक्टर लिटरल, बुलियन लिटरल अने स्ट्रिंग लिटरल। तो आ चार प्रकारना लिटरल आपणे शीखवाना छे, एना विशे आपणे हवे अभ्यास करवानो छे। पहेलो लिटरल छे नंबर लिटरल। नंबर लिटरल नी अंदर बे प्रकारनी संख्याओ आवे, पूर्णांक संख्या अने अपूर्णांक संख्या, जेने आपणे इंग्लिशमां कहीशुं इंटीजर वेल्यू अने रियल वेल्यू। तो बे टाइप्स ना नंबर लिटरल होय। तो आपणे शुरुआत करिए नंबर लिटरल। तो नंबर लिटरल नी अंदर एमआई पाछो फर्स्ट टॉपिक जोईए, इंटीजर नंबर लिटरल एटले के पूर्णांक संख्या लिटरल, जेने इंग्लिश में कहीशुं आपणे इंटीजर नंबर लिटरल। तो पूर्णांक संख्या अने अपूर्णांक संख्या बे प्रकारना संख्या लिटरल होय। बे टाइपना नंबर लिटरल्स होय, इंटीजर नंबर लिटरल अने रियल नंबर। रियल नंबर एटले फ्लोटिंग पॉइंट नंबर लिटरल। तो अत्यारे आपणे शुरुआत करिए इंटीजर नंबर लिटरल। हवे इंटीजर नंबर नी वात करिए तो नंबर सिस्टम घणी बधी छे, घणी बधी नंबर सिस्टम छे। एमांथी आपणे शुरुआत करिए, पहला तो हुं तमने नंबर सिस्टम नुं लिस्ट बताई दउं। एक नंबर सिस्टम आवशे डेसिमल नंबर सिस्टम, जेने गुजरातीमां कहेवाय दशांश संख्या पद्धति। तो डेसिमल नंबर सिस्टम में 0 to 9 એટલે કે એમાં 0 થી 9 ટોટલ 10 ડિજિટ હોય, 10 ડિજિટ હોય, એને આપણે કેવો નંબર કહીશું? ડેસિમલ નંબર એટલે કે દશાંશ સંખ્યા લિટરલ। દશાંશ સંખ્યા લિટરલ એક્ઝામ્પલ 4 7 8 9 લખો તો એ દશાંશ સંખ્યા લિટરલ કહેવાય, એટલે કે ડેસિમલ નંબર લિટરલ કહેવાય। પછી તમે 9 8 લખો તો પણ એને શું કહીશું આપણે? દશાંશ સંખ્યા લિટરલ એટલે કે ડેસિમલ નંબર લિટરલ। પછી એક નંબર સિસ્ટમ આવે, મોસ્ટ ઓફ આપણે પ્રેક્ટિકલ લાઈફમાં જે યુઝ કરીએ છીએ તે ડેસિમલ નંબર સિસ્ટમ છે, જેને આપણે દશાંશ સંખ્યા લિટરલ કહીશું। પરંતુ તમારે બીજી પણ નંબર સિસ્ટમ આવે જેનું નામ છે ઓક્ટલ નંબર સિસ્ટમ। ઓક્ટલ નંબર સિસ્ટમનો બેઝ હોય 8, જેને ગુજરાતીમાં કહેવાય અષ્ટાંકી સંખ્યા પદ્ધતિ, ઓક્ટલ નંબર સિસ્ટમ। તો ઓક્ટલ નંબર સિસ્ટમ જે છે, દશાંશ સંખ્યા પદ્ધતિ જે છે, એનો બેઝ કેટલો હોય? 8 હોય। 8 હોય એટલે એનો મીનિંગ એવો થાય કે એની અંદર ટોટલ નંબર કેટલા હોય? 8। 0 થી સ્ટાર્ટ કરી 0 1 2 3 4 5 6 અને 7 આ બધા નંબર શેમાં હોય? ઓક્ટલ નંબર સિસ્ટમમાં। તો ઓક્ટલ નંબર સિસ્ટમની આપણે વાત કરીએ તો એમાં 0 to 7 હોય।
અને તમારે કોઈ પણ ઓક્ટલ નંબર લિટરલ રિપ્રેઝન્ટ કરવો હોય એટલે કે તમારે અષ્ટાંકી સંખ્યા લિટરલ રજૂ કરવો હોય તો કોઈ પણ નંબર હોય એની આગળ તમારે 0 થી સ્ટાર્ટ કરવું પડે એટલે એક્ઝામ્પલ 4 તમે 0 2 4 6 લખો તો એ ઓક્ટલ નંબર થયો પણ જો તમે 0 લખી 7 8 લખો તો એને ઓક્ટલ નંબર લિટરલ કહેવાય નહીં કેમ કે ઓક્ટલ રિપ્રેઝન્ટ કોનાથી કરવામાં આવે છે 0 થી તો આગળ 0 મૂકો પછી કોઈ વેલ્યુ લખો તો એનો મીનિંગ એવો થાય કે આપણે ઓક્ટલ નંબર લિટરલ રિપ્રેઝન્ટ કરીએ છીએ પણ તમારે ઓક્ટલ નંબર રિપ્રેઝન્ટ ની અંદર તમે જે વેલ્યુ ટાઈપ કરો છો એ 0 થી 7 હોવી જોઈએ સપોઝ તમે એમ લખો 0 7 2 6 તો એ વેલિડ એટલે કે માન્ય અષ્ટાંકી સંખ્યા લિટરલ કહેવાય ઓક્ટલ નંબર લિટરલ કહેવાય પણ જો તમે 0 7 9 8 આવું લખો તો એને ઓક્ટલ નંબર લિટરલ કહેવાય નહીં કેમ કે ઓક્ટલ નંબર લિટરલમાં 8 અને 9 આવે નહીં એમના જો તમારે એના જે ડિજિટ જે છે એ તમારે બોલવા હોય તો ઓક્ટલ નંબરમાં એવું આવે 0 1 2 3 4 5 6 7 7 પછી ડાયરેક્ટ આવશે 10 10 11 12 13 14 15 16 17 17 પછી આવશે ડાયરેક્ટ 20 20 21 22 23 24 25 26 27 પછી ડાયરેક્ટ આવશે 30 તો ઓક્ટલ નંબર સિસ્ટમ થઈ હવે આપણે વાત કરીએ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ હેક્સાડેસિમલ એટલે એને ગુજરાતીમાં કહેવાય 16 અંકી સંખ્યા પદ્ધતિ 16 અંકી સંખ્યા પદ્ધતિ એટલે એને અંગ્રેજીમાં કહેવાય હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ છોકરા હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ જે છે એનો બેઝ હોય 16 એટલે એની અંદર ટોટલ 0 ટુ 9 એન્ડ 8 ટુ F એમ ટોટલ 16 ડિજિટ હોય હેક્સાડેસિમલમાં જો હું તમને ડિજિટ બોલી બતાવું તો 0 1 2 3 4 5 6 7 8 9 9 પછી આવશે A B C D E F F પૂરો થાય પછી આવશે 10 10 11 12 13 14 15 16 17 18 19 19 પછી આવશે 1A 1B 1C 1D 1E 1F પણ 1F આવી જાય પછી આવશે 20 20 21 22 આ રીતના હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ આવે જેને આપણે ગુજરાતીમાં કહેવાય 16 અંકી સંખ્યા પદ્ધતિ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ જો તમારે આમ જુઓ ને તો તમે 0 ટુ 9 ડેસિમલમાં પણ 0 ટુ 9 આવે પણ ડેસિમલમાં 10 એનું હેક્સાડેસિમલમાં એને રિલેટેડ કયો ડિજિટ આવે તો કેપિટલ A અહીંયા 11 તો અહીંયા કેપિટલ B અહીંયા 12 તો અહીંયા કેપિટલ C અહીંયા 13 તો અહીંયા કેપિટલ D અહીંયા 14 તો કેપિટલ E અહીંયા 15 તો અહીંયા કેપિટલ F તો હેક્સાડેસિમલમાં 0 ટુ 9 એન્ડ A ટુ F એમ કેટલા ડિજિટ હોય 16 ડિજિટ હોય એટલે એને હેક્સાડેસિમલ કોડ કહેવાય એને ગુજરાતીમાં કહેવાય 16 અંકી સંખ્યા પદ્ધતિ જો તમારે હેક્સાડેસિમલ લિટરલ રિપ્રેઝન્ટ કરવું હોય એટલે કે હેક્સાડેસિમલ લિટરલ રજૂ કરવું હોય તો એના માટે જ્યારે પણ તમે લિટરલ રજૂ કરો તો પહેલાં 0 અને X લખવાનું ત્યાં તમે X કેપિટલ લખો તો પણ ચાલે અને X સ્મોલ લખો તો પણ ચાલે પણ 0X લખ્યા પછી તમે જે ડિજિટ લખો તે હેક્સાડેસિમલ કોડમાં હોવા જોઈએ ધારો કે હું લખું 0 X
वन टू थ्री फोर फाइव तो मान्य हेक्साडेसिमल कोड छे, वैलिड हेक्साडेसिमल कोड छे, तो के हाँ केम केम के एमा 0 टू 9 अने ए टू एफ बधु आवे। हवे हूँ जो बीजी वात लखू छू 0 कैपिटल एक्स ए बी सी 1 2 3 तो मान्य हेक्साडेसिमल कोड छे, वैलिड हेक्साडेसिमल कोड छे, मान्य 16 अंकी संख्या पद्धति छे, तो के हाँ केम केम के एमा 0 टू 9 अने ए टू एफ आवे तो ई बधा अंक छे। હવે જો હું લખું 0 x પછી લખું a d f g તો આ માન્ય હેક્સાડેસિમલ કોડ છે, વેલિડ હેક્સાડેસિમલ કોડ છે, તો કે નથી। કેમ નથી? તો કે એમાં d f આ બધા આવે પણ g આવે નહીં, તો એ g એ હેક્સાડેસિમલ કોડ નો ડિજિટ નથી, 16 અંકી સંખ્યા પદ્ધતિનો અંક નથી। એટલે તમારે જ્યારે પણ 16 અંકી સંખ્યા પદ્ધતિ એટલે કે હેક્સાડેસિમલ કોડ રિપ્રેઝન્ટ કરવો હોય તો તમારે આગળ પહેલા કયા ડિજિટ લખશો 0x અને ઓક્ટલ લિટરલ રિપ્રેઝન્ટ કરવું હોય, અષ્ટઅંકી સંખ્યા પદ્ધતિ તમારે રજૂ કરવી હોય તો આગળ શું લખશો 0 અને પછી ઓક્ટલ નંબર લખશો। આ હતો આપણો હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ। હજુ પણ એક નંબર સિસ્ટમ આવે છે જેનું નામ છે બાઇનરી નંબર સિસ્ટમ, જેને ગુજરાતીમાં કહેવાય દ્વિઅંકી સંખ્યા પદ્ધતિ। તો બાઇનરી નંબર સિસ્ટમ જે છે જેનો બેઝ હોય 2 0 એન્ડ 1, બાઇનરીમાં બે જ ડિજિટ હોય। હવે બાઇનરી જે છે, બાઇનરી નંબર લિટરલની જે આપણે વાત કરવાની છે એ જાવાના બધા વર્ઝનમાં સપોર્ટ નથી કરતો। જો તમે જાવા 7, આ જાવાનું જે વર્ઝન છે જાવા 7, આ વર્ઝન અને ત્યાર પછીના બધા વર્ઝનમાં બાઇનરી લિટરલ સપોર્ટ કરે છે। એટલે જો તમારે બાઇનરી લિટરલ રિપ્રેઝેન્ટ કરવું હોય, છોકરા લિટરલનો મિનિંગ કહું એવો થાય કોન્સ્ટન્ટ વેલ્યુ કે જેની વેલ્યુ ચેન્જ ન થાય એને કોન્સ્ટન્ટ વેલ્યુ કહેવાય, જેને ગુજરાતીમાં કહેવાય અચળ કિંમતો, અચળ કિંમતો માટે વપરાતો શબ્દ એટલે એને શું કહેવાય લિટરલ, કોન્સ્ટન્ટ વેલ્યુ માટે જે વર્ડ યુઝ થાય એને શું કહીશું આપણે લિટરલ। તો બાઇનરી લિટરલ જે છે એ જાવા 7 અને ત્યાર પછીના કોઈ પણ વર્ઝનમાં સપોર્ટ થાય છે। તો જો તમે જાવા 7 અને ત્યાર પછીનું કોઈ વર્ઝન યુઝ કરતા હો તો એમાં તમારે બાઇનરી લિટરલ રિપ્રેઝેન્ટ કરવું હોય તો 0 બી પછી કોઈ પણ બાઇનરી ડિજિટ લખી શકો, એમાં બી તમે કેપિટલ પણ લખી શકો અને સ્મોલ પણ લખી શકશો। તો આપણે એક એક્ઝામ્પલ લઈએ 0B1101, તો શું આ બાઇનરી લિટરલ કહેવાય? તો કે કહેવાય, કેમ કે બાઇનરી લિટરલમાં રિપ્રેઝેન્ટ માટે એની રજૂઆત માટે 0B આગળ પ્રિફિક્સ હોવું છે, પ્રિફિક્સ તરીકે શું મૂકવું પડે 0B, એ તો આપણે મૂકેલું છે, અને બાઇનરીમાં 1 અને 0 ડિજિટ આવે। હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ 0B110101, તો આ બાઇનરી લિટરલ કહેવાય? તો કે કહેવાય, કેમ કે બી સ્મોલ લખો કે કેપિટલ લખો બંને ચાલશે। હજુ એક એક્ઝામ્પલ જોઈએ 0B10120, આ બાઇનરી લિટરલ કહેવાય? નો કહેવાય। કેમ નો કહેવાય? કેમ કે એમાં 1 અને 0 સિવાય કોઈ વેલ્યુ આવે નહીં। તો બાઇનરી લિટરલ સમજ પડી, આ આપણે લિટરલનો અભ્યાસ કરીએ છીએ। લિટરલ એટલે કોન્સ્ટન્ટ વેલ્યુ। દેર આર 4 ટાઈપ્સ ઓફ લિટરલ, એમાં ફર્સ્ટ આવશે નંબર લિટરલ, તો નંબર લિટરલ વિશે આપણે શીખી ગયા। નંબર લિટરલમાં પાછા સોરી નંબર લિટરલમાં પાછા બે ટાઈપ્સના નંબર આવે, ઇન્ટીજર નંબર લિટરલ અને રિયલ નંબર લિટરલ। તો અત્યારે આપણે શીખ્યા ઇન્ટીજર નંબર લિટરલ, જેને ગુજરાતીમાં કહેવાય પૂર્ણાંક સંખ્યા લિટરલ। ઇન્ટીજર નંબર લિટરલમાં શું હોય? તો કે ડેસિમલ નંબર હોય, ઓક્ટલ નંબર હોય, હેક્સાડેસિમલ નંબર હોય, બાઇનરી નંબર હોય,
आ બધા આપણે ઇન્ટીજર નંબરની વાત કરી, હવે આપણે વાત કરવાની છે રીઅલ નંબરની। તો છોકરાઓ રીઅલ નંબરની વાત કરી આપણે, તો રીઅલ નંબરમાં રીઅલ એટલે રીઅલ નંબર ઇઝ ઓલસો નોન એઝ ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ। રીઅલ નંબર તમે બે રીતે રિપ્રેઝન્ટ કરી શકો, રીઅલ નંબરને બે રીતે રજૂ કરી શકો, એક તો પ્રમાણભૂત રીત અને બીજો વૈજ્ઞાનિક રીત। એને ઇંગ્લિશમાં આપણે કેવું હોય તો રિયલ નંબરને રિપ્રેઝન્ટ કરવા માટે બે મેથડ છે, ધેર આર ટુ મેથડ્સ ટુ રિપ્રેઝન્ટ રિયલ મેથડ રિયલ નંબર। વન ઇઝ સ્ટાન્ડર્ડ મેથડ એન્ડ સેકન્ડ ઇઝ સાયન્ટિફિક મેથડ। સ્ટાન્ડર્ડ મેથડ જે છે, પ્રમાણભૂત મેથડ જે છે, એમાં ડેસિમલ પોઈન્ટ ડોટનો યુઝ થાય, એટલે કે દશાંશ ચિહ્નનો ઉપયોગ થાય। સપોઝ તમે અહીંયા લખો 12.36, તો આ સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે, પ્રમાણભૂત રીત છે, જેમાં પોઈન્ટ પહેલાનો જે પાર્ટ છે જે ઇન્ટીજરલ પાર્ટ કહેવાય, પૂર્ણાંક સંખ્યા કહેવાય, અને પોઈન્ટ પછીનો જે ભાગ છે જેને ફ્રેક્શનલ પાર્ટ કહેવાય। આને ઇન્ટીજરલ પાર્ટ અને આને ફ્રેક્શનલ પાર્ટ, તો આ સ્ટાન્ડર્ડ રીત થઈ। આપણે વાત કરીએ વૈજ્ઞાનિક રીત, તો વૈજ્ઞાનિક એટલે કે સાયન્ટિફિક મેથડમાં એક્સપોનન્ટ ઇનો યુઝ થાય, એટલે જો તમે એમ લખશો 3.6E2, આ સાયન્ટિફિક મેથડ છે જેમાં એક્સપોનન્ટ ઈ સ્મોલ લેટર પણ આવે અને એ કેપિટલ લેટર પણ આવે, ગમે તેમાં લખો તો ચાલશે, પણ એક્સપોનન્ટ નો મીનિંગ થાય ઘાત, અને આપણે ડિસ્ક્રાઇબ કરવું હોય, આનું આપણે વર્ણન કરવું હોય તો એ રીતે આનું વર્ણન કરાય કે 3.6 વખત 10^2 ઘાત। ઇંગ્લિશમાં આપણે વાત કરીએ તો 3.6 × 10^2, એટલે કે 3.6 વખત 10^2 ઘાત। ખૂબ જ મોટી સંખ્યા રિપ્રેઝન્ટ કરવી હોય કે ખૂબ જ નાની સંખ્યા રિપ્રેઝન્ટ કરવી હોય, એટલે કે ખૂબ જ મોટી સંખ્યા રજૂ કરવી હોય કે ખૂબ જ નાની સંખ્યા રજૂ કરવી હોય, ત્યારે સાયન્ટિફિક મેથડનો યુઝ થાય, વૈજ્ઞાનિક રીતનો યુઝ થાય। બીજું કે જો તમે ફ્લોટ ડેટા ટાઈપ ધરાવતો એક વેરિયેબલ લીધો એક્સ, એક્સ બરાબર 12.36 લખો, તો વેલિડ કહેવાય? નો કહેવાય, કેમ કે અપૂર્ણાંક સંખ્યા એટલે કે રિયલ નંબર માટે પૂર્વ નિર્ધારિત ડેટા ટાઈપ કઈ છે? ડબલ છે। કઈ ડેટા ટાઈપ છે? ડબલ। એટલે જો તમારે રિયલ વેલ્યુ લખવી હોય, એક્સ વેરિયેબલની ડેટા ટાઈપ ફ્લોટ છે અને એક્સ વેરિયેબલની વેલ્યુ રિયલ આપતી છે, તો છેલ્લે સ્મોલ એફ અથવા કેપિટલ એફ લખવો પડે, નો લખો તો એરર આવશે। બીજો એક અગત્યનો મુદ્દો કે ઇન્ટીજર ડેટા ટાઈપ નો એક વેરિયેબલ લીધો આપણે એક્સ, એક્સ બરાબર 36L, આવું લખી શકાય? એક્સ વેરિયેબલની ડેટા ટાઈપ ઇન્ટીજર છે, એટલે એની અંદર માત્ર આપણે કેવી સંખ્યા સંગ્રહ કરી શકીએ? પૂર્ણાંક સંખ્યા। 36 લખો બરાબર છે, પણ કેપિટલ એલ લખી શકાય? તો લખી શકાય। આનાથી થશે શું? એક્સ વેરિયેબલ મેમરીમાં કેટલી જગ્યા રોકશે? ડેટા ટાઈપ ઇન્ટીજર છે એટલે 4 બાઇટ્સ, પણ જ્યારે તમે એની વેલ્યુ આપો, વેલ્યુ આપતી વખતે વેલ્યુ પછી સ્મોલ એલ કે કેપિટલ એલ લખી દો, તો એ ઓટોમેટિકલી ઇન્ટીજર નું કન્વર્ટ લોંગ ડેટા ટાઈપમાં કરી નાખે,
जेने प्रमोशन कहवा तो स्मॉल एल अथवा कैपिटल एल लखी सकते आ बात करी आपणे नंबर लिटरल लिटरल केटला प्रकारना होय चार नंबर लिटरल बुलियन लिटरल कैरेक्टर लिटरल स्ट्रिंग लिटरल पण हूँ तमने अहीं एक वधारानो एक लिटरल शीखवाड़ी दो यूनिक कोड लिटरल पण यूनिक कोड एटले शुं जे आपणे लास्ट लेक्चर में एनो अभ्यास कर्या हता यूनिक कोड एटले शुं दरेक कैरेक्टर ने रिप्रेजेंट करवा माटे कम्प्यूटर नी अंदर पहला आस्की कोड नो यूज थतो आस्की एटले अमेरिकन स्टैंडर्ड कोड फॉर इन्फॉर्मेशन इंटरचेंज आ आस्की कोड जे छे ई 7 बीट ना बनेला 7 बीट एटले 2:7 तो 128 कैरेक्टर थाय तो 128 कैरेक्टर इनफ नथी तो वधारे कैरेक्टर ने आपने जरूर पड़े तो एना माटे आस्की कोड नु नवो वर्जन एटले यूनिक कोड जे 16 बीट ना बनेला 16 बीट ना એટલે 2:16 કરો એટલે ઘણા બધા કેરેક્ટર થાય છે આપણા માટે ઇનફ છે તો કોઈ પણ કેરેક્ટર ને રજૂ કરવા માટે તમે કોઈ વેરિયેબલ ની ડેટા ટાઈપ કેરેક્ટર લો એટલે કેરેક્ટર ને યુનિક કોડ સ્વરૂપમાં સ્ટોર કરો તો આપણે કીબોર્ડ ની અંદર ઘણી બધી એવી કી છે હવે ધારો કે હું તમને કહું ટ્રેડ માર્ક આ ટ્રેડ માર્ક નો જે સિમ્બોલ છે એ કીબોર્ડ ના કી માં ક્યાંય જોવાનો તો આપણે એવો કેરેક્ટર રજૂ કરવો છે તો એના માટે યુનિક કોડ લિટરલ આવે અને યુનિક કોડ લિટરલ ને રિપ્રેઝન્ટ કરવા માટે સ્લેશ યુ પછી અમે યુનિક કોડ લખવાનો ટ્રેડમાર્ક નો યુનિક કોડ છે 2122 એટલે જો તમે કેરેક્ટર ડેટા ટાઈપ નો એક વેરિયેબલ લો CH અહીંયા સ્ક્રીન ઉપર બતાવો કેરેક્ટર ડેટા ટાઈપ નો એક વેરિયેબલ લો CH CH ઇક્વલ ટુ સિંગલ કોડ કેમ સિંગલ કોડ કેરેક્ટર ઓલવેઝ સિંગલ કોડ માં લખવામાં અને યુનિક કોડ લખો સ્લેશ યુ કરી 2122 એટલે x ની અંદર આ જે યુનિક કોડ થી જે કેરેક્ટર જનરેટ થશે એ x વેરિયેબલ માં સ્ટોર થશે હવે તમારે x વેરિયેબલ ની વેલ્યુ પ્રિન્ટ કરવી છે તો system.out.println બ્રેકેટમાં x લખો અને હવે તમે એનું આઉટપુટ જોશો તો તમને ટ્રેડમાર્ક નું સિમ્બોલ પ્રિન્ટ થયેલો દેખાશે અને યુનિક કોડ લિટરલ પણ કહેવાય તો અહીંયા આપણે નંબર લિટરલ માં પહેલો આપણે લિટરલ ની વાત કરીએ એમાં ચાર ટાઈપના લિટરલ જોઈએ 4 ટાઈપ્સ ઓફ લિટરલ એમાં ફર્સ્ટ લિટરલ જોઈ લીધું આપણે નંબર લિટરલ હવે આપણે જોવાનું છે બુલિયન લિટરલ બુલિયન લિટરલ ની આપણે વાત કરીએ તો બુલિયન લિટરલ બહુ સિમ્પલ વસ્તુ છે બુલિયન લિટરલ ખાલી બે જ વેલ્યુ રજૂ કરે ટ્રુ અને ફોલ્સ જાવા પ્રોગ્રામિંગ ભાષામાં ટ્રુ અને ફોલ્સ લોજિકલ વેલ્યુ છે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં બુલિયન ડેટા ટાઈપ માટે બુલિયન લિટરલ માટે કોઈ ન્યુમેરિક વેલ્યુ નહીં આવે ટ્રુ અને ફોલ્સ એ જ બે વેલ્યુ ફિક્સ રહેશે સી લેંગ્વેજની વાત કરો ને સી લેંગ્વેજ તો સી લેંગ્વેજમાં 0 એટલે ફોલ્સ અને 0 સિવાયની કોઈ વેલ્યુ હોય એટલે એનો મીનિંગ થાય ટ્રુ જ્યારે જાવા લેંગ્વેજમાં ટ્રુ માટે ટ્રુ રજૂ કરવાનું હોય બુલિયન લિટરલ જેની વાત કરીએ અને ફોલ્સ માટે ફોલ્સ રજૂ છે તો સિમ્પલ વસ્તુ છે કે હું આમ લખું ટ્રુ તો આ કેવું લિટરલ કહેવાય બુલિયન લિટરલ હું લખું ફોલ્સ કેવું લિટરલ કહેવાય બુલિયન લિટરલ હું લખું 0 અને બુલિયન લિટરલ કહેવાય નહીં હું લખું 1 અને બુલિયન લિટરલ કહેવાય
नहीं तो बुलियन लिटरल में खाली बे ज वेल्यू आवशे ट्रू अने फॉल्स। आ बात थई आपणे बुलियन लिटरल। हवे जे आपणे बात करवानी छे एक कैरेक्टर लिटरल। कैरेक्टर लिटरल सिंगल कोट नी अंदर एक्स लखो तो ई शू कहेवाय कैरेक्टर लिटरल। कैरेक्टर हमेशा सिंगल कोट में आवी लखवामां आवे। तमे सिंगल कोट नी अंदर फाइल तो शू आने कैरेक्टर लिटरल कहेवाय तो कहेवाय केम के सिंगल कोट में छे। कीबोर्ड पर नी दरेक की एक कैरेक्टर लिटरल छे। दरेक के कैरेक्टर के तमे सिंगल कोट नी अंदर 1 2 लखो तो आने कैरेक्टर लिटरल कहेवाय नो कहेवाय। केम के आनी अंदर केटला कैरेक्टर छे बे। कैरेक्टर सिंगल कैरेक्टर ज होवो जोईए। तमे सिंगल कोट नी अंदर ए लखो અને બી લો તો એને કેરેક્ટર લિટરલ કહેવાય નો કહેવાય। આને કેરેક્ટર લિટરલ કહેવાય। પણ હવે બીજે સૌથી અગત્યની વસ્તુ કે ધારો કે કીબોર્ડ ની અંદર ઘણી બધી કી એવી છે કે જેને આપણે એઝ અ કેરેક્ટર રિપ્રેઝન્ટ ન કરી શકીએ ને કેરેક્ટર તરીકે રજૂ ન કરી શકે। જેમ કે તમારે કેરેક્ટર ડેટા ટાઈપ નું એક વેરિયેબલ લ્યો તમે CH। હવે CH ઇક્વલ ટુ સિંગલ કોટ ની અંદર y લખો તો આનો મીનિંગ એવો થાય કે તમારા કીબોર્ડ નો જે y છે એ y કયા વેરિયેબલ માં સ્ટોર થશે CH। કોઈ પણ કેરેક્ટર હોય એને આપણે સિંગલ કોટ ની અંદર લખવો પડે। હવે આપણે વાત કરીએ એન્ટર। છોકરા એન્ટર કે કી છે એક કેરેક્ટર છે કીબોર્ડ પર તો એને રિપ્રેઝન્ટ માટે શું કરવું તો શું આમ લખી શકાય CH બરાબર સિંગલ કોટ ની અંદર એન્ટર। આવું ન લખી શકાય તો કીબોર્ડ પરની ઘણી બધી કી એવી છે કે જેને એઝ અ કેરેક્ટર રિપ્રેઝન્ટ ન કરી શકે તો એના માટે શું એક કેરેક્ટર જ છે તો એને કઈ રીતના રજૂ કરવું એને કઈ રીતના રિપ્રેઝન્ટ કરવું તો એના માટેનો એક રસ્તો છે। એવી જેટલી કી છે જેને કેરેક્ટર તરીકે રજૂ નથી કરી શકાતું એવી દરેક કીને એસ્કેપ કેરેક્ટર લિટરલ કહેવાય। કેવા લિટરલ કહેવાય એસ્કેપ કેરેક્ટર લિટરલ। અને આવા દરેક એસ્કેપ કેરેક્ટર લિટરલ ને રજૂ કરવા માટે બેકસ્લેશ કયા ચિહ્નનો ઉપયોગ થાય બેકસ્લેશ। એટલે જો તમારે નવી લાઈન માં જાય એવું સંગ્રહ કરવો છે એટલે કે એન્ટર કે આની અંદર સ્ટોર કરવો છે તો CH ઇક્વલ ટુ સિંગલ કોટ ની અંદર બેકસ્લેશ કરીને એમ આ બેકસ્લેશ કરીને એમ કરો એટલે એનો મીનિંગ થાય ન્યૂ લાઈન। એન્ટર કી છે એના માટેનો એ એસ્કેપ કેરેક્ટર લિટરલ છે અને એને રિપ્રેઝન્ટ કરવા માટે બેક સ્લેશ આપો। તમારે સ્ટ્રિંગ લિટરલ રજૂ કરવું હોય સ્ટ્રિંગ લિટરલ સ્ટ્રિંગ એટલે શું છે સેટ ઓફ કેરેક્ટર ઇઝ કોલ્ડ સ્ટ્રિંગ। કેરેક્ટર ના સેટ ને શું કહે કેરેક્ટર હોય એનો સેટ। સપોઝ તમે એ લખો તો આ કેરેક્ટર છે પણ એ બી સી લખો કેરેક્ટર નો સેટ એટલે આપણે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ લિટરલ ને રજૂ કરવા માટે ડબલ કોટ્સ અવતરણ ચિહ્ન આ સ્ટ્રિંગ લિટરલ છે। પણ તમારે આઉટપુટ માં ડબલ કોટ્સ લાવવું હોય તો બેક સ્લેશ કરીને ડબલ કોટ્સ। આઉટપુટ માં સિંગલ કોટ લાવવું હોય તો કેમ કે કોઈ પણ કેરેક્ટર ને રિપ્રેઝન્ટ કરવા માટે સિંગલ કોટ પણ તમારા આઉટપુટમાં કે એક મેસેજમાં સિંગલ કોટ પ્રિન્ટ કરવો હોય તો બેક સ્લેશ કરીને સિંગલ ન્યૂ લાઈનમાં જવું હોય તો બેક સ્લેશ કરીને એમ આ બધા એસ્કેપ કેરેક્ટર લિટરલ છે। તો એસ્કેપ કેરેક્ટર લિટરલ કયા છે
तो ये तुमने टेक्स्ट बुक ने अंदर एक कोष्टक एक टेबल आपेलो छे ये आपने एक बार जोई अने समझता रहे। फर्स्ट छे आ कोष्टक आपने प्रैक्टिकल पण एक बार आ कोष्टक नो यूज करीशु पण आने एस्केप कैरेक्टर लिटरल केवल। હવે આપણે વાત કરીએ સ્ટ્રિંગ લિટરલ, તો સ્ટ્રિંગ લિટરલ કોને કહેવાય? જે ડબલ કોટ્સમાં લખો હોય એને સ્ટ્રિંગ લિટરલ કહેવાય। હવે ફરીથી હું તમને લિટરલનું થોડું રિવાઇઝ કરાવી દઉં, એટલે કે હું તમને થોડા ક્વેશ્ચન પૂછું, તમને ખ્યાલ આવે કે આને કયો લિટરલ કહેવાય। અચળ કિંમત માટે જે શબ્દો વપરાય શું કહેવાય? લિટરલ કહેવાય। કોન્સ્ટન્ટ વેલ્યુ માટે જે શબ્દો વપરાય એને લિટરલ કહેવાય। તો આપણે શરૂઆત કરીએ કે હું અહીંયા લખું, તમે ખાલી જોઈ ગયો કે આને કયું લિટરલ કહેવાય। કયું લિટરલ કહેવાય? નંબર લિટરલ। નંબરમાં કયું લિટરલ? ઇન્ટીજર નંબર લિટરલ। આ કયું લિટરલ? નંબર લિટરલ। પણ નંબરમાં કયું? રિયલ નંબર લિટરલ। આ કયું લિટરલ? ઓક્ટલ નંબર લિટરલ। કયું લિટરલ? હેક્સાડેસિમલ નંબર લિટરલ। કેમ કે એમાં ઝીરો એક્સ, આમાં આગળ ઝીરો। કયું લિટરલ? તો કે એરર આવે, કેમ કે ઓક્ટલ નંબર લિટરલ રજૂ કરવા માટે આગળ શું આવે? ઝીરો। પણ ઝીરો લખો એટલે પછી ઓક્ટલ નંબર જ હોવા જોઈએ, અને ઓક્ટલ નંબરનો બેઝ હોય 8, 0 થી 7 સુધી જ આવે, એમાં 8-9 એવા કેરેક્ટર આવે, એવા ડિજિટ આવે નહીં। કયું લિટરલ? નંબર લિટરલ। પણ કયો નંબર? બાઇનરી નંબર લિટરલ। કયો લિટરલ? બુલિયન લિટરલ। કયો લિટરલ? તો કે આ બુલિયન લિટરલ નથી। ડબલ કોટ્સ ની અંદર લખો એટલે શું કહેવાય? સ્ટ્રિંગ। તો આને કહેવાય સ્ટ્રિંગ લિટરલ। કયું લિટરલ? તો કે કેરેક્ટર લિટરલ। કયું લિટરલ? તો કે કેરેક્ટર લિટરલ નો કહેવાય। સિંગલ કોટમાં લખો પણ એમાં મોર ધેન વન કેરેક્ટર હોવા જોઈએ નહીં। આને કેરેક્ટર લિટરલ કહેવાય? તો કે કહેવાય। કીબોર્ડની દરેક કી શું કહેવાય? એક કેરેક્ટર કહેવાય। કયું લિટરલ કહેવાય? યુનિકોડ નંબર લિટરલ, એમ કે સ્લેશ યુ થી સ્ટાર્ટ થયું છે। તો આ બધા લિટરલ વિશે આજે આપણે અભ્યાસ કર્યો। નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોમેન્ટ અને પદાવલી ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું। જો કે લાસ્ટ લેક્ચરમાં કોમેન્ટ વિશે મેં તમને સમજાવી દીધું છે, છતાં આપણે એકવાર જોઈ લઈશું કોમેન્ટ, અને પછીથી આપણે સ્ટાર્ટ કરશું પદાવલી। પદાવલી એટલે અંગ્રેજીમાં એને કહેવાય એક્સપ્રેશન। તો એક્સપ્રેશન પદાવલી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પણ આજના લેક્ચરમાં ખાલી આપણે લિટરલ જ શીખવાનું હતું। તો લિટરલ વિશે તમને સમજ પડી ગયો છે, કોન્સ્ટન્ટ વેલ્યુ અચળ કિંમત માટે વપરાતો શબ્દ એટલે લિટરલ। થેન્ક યુ। આપણે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ એસ્કેપ કેરેક્ટર લિટરલ। તો એક સિમ્પલ પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામની અંદર આપણે એક વેરિયેબલ લીધું છે CH, એની ડેટા ટાઈપ છે કેરેક્ટર। કેરેક્ટર એસ્કેપ કેરેક્ટર લિટરલ શીખવાનું હોય તો વેરિયેબલનું નામ પણ આપણે કોઈ પણ લ્યો, પણ એની ડેટા ટાઈપ કેરેક્ટર રાખીએ,
અને આપણે એક સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએનમાં લખ્યું હેલો મેસેજ, એક મેસેજ એક વેરિયેબલ લખ્યો સીએચ અને પાછો સીએચ વેરિયેબલની કિંમત છાપી અને પછી મેસેજ ટાઈપ કર્યો કમ્પ્યુટર વર્લ્ડ. હવે આપણે અહીંયા સીએચ બરાબર વેલ્યુ આપી સ્લેશ એન, જે એસ્કેપ કેરેક્ટર લિટરલ છે. પહેલાં આપણે પ્રોગ્રામ કમ્પાઈલ કર્યો, એક્ઝિટ કોડ 0 આવ્યો. હવે આપણે રન કરીએ તો સ્લેશ એનનો અર્થ થાય ન્યૂ લાઈન. તો હેલો પ્રિન્ટ કરી કર્સર તો નીચે આવશે જ, પછી સીએચ વેરિયેબલની વેલ્યુ છાપશે. સીએચ વેરિયેબલની વેલ્યુ છે સ્લેશ એન, એટલે નવી લીટીમાં આવશે. પાછી સીએચ વેરિયેબલની વેલ્યુ છાપશે, નવી લીટીમાં આવશે અને પછી કમ્પ્યુટર વર્લ્ડ છપાશે. હવે આપણે છેલ્લું સીએચ વેરિયેબલ છે એ કાઢી નાખીએ, ફરીથી કમ્પાઈલ કરીએ, ફરીથી આપણે પ્રોગ્રામને રન કરીએ. તો હવે જો તો એક લાઇન આઉટપુટની અંદર ઘટી ગઈ છે, ઉપરના આઉટપુટમાં કરતાં નીચેના આઉટપુટમાં એક લાઇન ઘટી ગઈ. આ સ્લેશ એન એસ્કેપ કેરેક્ટર લિટરલ, જે નવી લાઇનમાં જવા માટે ઉપયોગી છે. હવે આપણે એક નવો એસ્કેપ કેરેક્ટર લિટરલ જોઈએ, તો કે સ્લેશ ટી. ટી એટલે ટેબ. તમારે ટેબ કી પ્રેસ કરો અને જે જગ્યા છૂટે એટલી સ્પેસ સ્લેશ ટીથી છૂટવામાં આવશે. એટલે કમ્પ્યુટર વર્લ્ડ લખ્યું છે, એને આગળ સીએચ વેરિયેબલ લખ્યો, એટલે ત્યાં તમને એનો અર્થ સમજાશે. તમે આઉટપુટ જુઓ તો કમ્પ્યુટર વર્લ્ડને આગળ સીએચ વેરિયેબલ લખ્યો એટલે એની વેલ્યુ છપાશે, એટલે ટેબ. અને પછી તમે કમ્પ્યુટર વર્લ્ડનું જુઓ એટલે થોડીક આગળ સ્પેસ મૂકેલી છે સ્લેશ ટીને લીધે, એટલે સ્લેશ ટી એટલે ટેબ. પછી આવશે સ્લેશ બી. બી એટલે બેક સ્પેસ. તો અહીંયા તો આપણે આઉટપુટમાં ખાલી બેક સ્પેસ માટેનું કોઈ અલગથી આઉટપુટ જોવા નહીં મળે, પણ બીએસ એવું લખાયેલું આવશે ફોર બેક સ્પેસ. તમે આઉટપુટમાં જોઈ શકો બીએસ લખાયેલું છે. બીએસ એટલે બેક સ્પેસ. નેક્સ્ટ આવશે આર. આર એટલે કેરેજ રિટર્ન, જે તમારે નવી લાઇન પર કર્સરને મૂકે સ્લેશ એન જેવું જ કામ કરશે. તો તમે હવે આઉટપુટ જુઓ સ્લેશ આરમાં, એ તમને સ્લેશ એન જેવું જ આઉટપુટ તમને જોવા મળશે. આ બધા આપણે એસ્કેપ કેરેક્ટર લિટરલનો આપણે અભ્યાસ કરીએ છીએ. હવે તમારે આઉટપુટમાં સ્લેશ લાવવો છે. એસ્કેપ કેરેક્ટર લિટરલની શરૂઆત બેક સ્લેશથી થાય, તો પહેલાં બેક સ્લેશ કરી અને પાછો એક સ્લેશ કરો, એટલે આઉટપુટમાં તમને સ્લેશ જોવા મળશે. હવે તમે આઉટપુટ જુઓ, રન કરો પ્રોગ્રામ, તો જ્યાં સીએચ વેરિયેબલની વેલ્યુ છાપેલી છે ત્યાં સ્લેશ ચિહ્ન તમને દેખાશે. સપોઝ આપણે કમ્પ્યુટર વર્લ્ડ લખ્યું છે ત્યાં વચ્ચે સ્લેશ મૂકવો છે કમ્પ્યુટરમાં, તો પણ તમે ત્યાં ડબલ સ્લેશ મૂકો. જ્યાં પણ ડબલ સ્લેશ મૂકશો ત્યાં તમને એક સિંગલ સ્પેસ સિંગલ સ્લેશ તમને જોવા મળશે. ધારો કે કમ્પ્યુટર લખ્યો ત્યાં COMP પછી ડબલ સ્લેશ લખ્યો, તો COMP પછી સિંગલ સ્લેશ તમને આઉટપુટમાં દેખાશે. તો આ રીતે તમે બેક સ્લેશ, એ પણ એસ્કેપ કેરેક્ટર લિટરલ છે જેનો ઉપયોગ તમે કરી શકો. તમે સ્ક્રીન ઉપર આઉટપુટમાં જોઈ શકો કમ્પ્યુટર લખ્યું, એમાં વચ્ચે સ્લેશ આવી ગયો. હવે આપણે એક એસ્કેપ કેરેક્ટર લિટરલની વાત કરવાની છે જેનું નામ છે સિંગલ કોટ. તમારે આઉટપુટમાં ક્યાંય પણ સિંગલ કોટ મૂકવું હોય તો સ્લેશ કરી અને સિંગલ કોટ લખવાથી સિંગલ કોટમાં આઉટપુટ આવશે. અત્યારે સીએચ વેરિયેબલની કિંમત આપણે બેક સ્લેશ કરી અને સિંગલ કોટ લખ્યો છે, એટલે જ્યાં પણ સીએચ વેરિયેબલ હશે ત્યાંની કિંમત શું છપાશે? સિંગલ કોટ. ધારો કે તમારે હેલો સિંગલ કોટમાં લખવું છે, તો પહેલાં બેક સપોઝ આપણે કમ્પ્યુટર સિંગલ કોટમાં લખવું છે, તો કમ્પ્યુટરની પહેલાં બેક સ્લેશ અને સિંગલ કોટ. કમ્પ્યુટર લખાયેલું પૂરું થાય પછી બેક સ્લેશ અને સિંગલ કોટ. હવે તમે કમ્પાઈલ કરી અને ફરીથી પ્રોગ્રામ રન કરો એટલે તમે જોઈ શકશો કે આઉટપુટની અંદર કમ્પ્યુટર જે શબ્દ છે એ સિંગલ કોટની અંદર લખાયેલું આઉટપુટમાં તમને જોવા મળશે.
तो एने आगळ पण एक सिंगल कोट छे केम के एने आगळ सी एच वेरिएबल छे एटला माटे। हवे आपणे वात करिए तो के डबल कोट्स तमारे अवतरण चिन्हनी अंदर एटले के डबल कोट्सनी अंदर तमारे कोई लखाण लखवू होय तो स्लेश करी अने डबल कोट्स लखवामां आवे छे। तमारे कोई लखाण डबल कोट्स में लावो होय तो एना माटे डबल स्लेश करी अने डबल कोट्स करवानो, तो ज्यां सी एच वेरिएबल छे एनी किंमत डबल कोट्स छपाशे। डबल कोट्स ए पण एस्केप कैरेक्टर लिटरल छे। हवे आपणे वात करीए यूनिकोड कैरेक्टर लिटरल स्लेश अने ट्रिपल डी डी फोर डिजिट। अहीं त्रण जे अंक लखो जे डिजिट लखो ते ऑक्टल नंबर ना होवा जोईए। ऑक्टल नंबर एटले 0 to 7, तो 1 to 3 लखवाथी एनाथी एक अक्षर एक कैरेक्टर रिप्रेजेंट थशे। कयो कैरेक्टर बने ते आपणे जोईए आउटपुटनी अंदर, तो के 1 to 3 लखवाथी कैपिटल एस बने। पछी आपणे 1 to 3 नी जग्याए 1 to 4 लखीए तो कैपिटल टी। आ रीतना तमे एस्केप कैरेक्टर लिटरल ट्रिपल डी डी फोर डिजिट ऑक्टल नंबर लखवाना एनाथी पण एक कैरेक्टर तमे रजू करी शको। हवे आपणे वात करीए यूनिकोड लिटरल, तो यूनिकोड लिटरल माटे पण एक वस्तु अहीं 287 लखो ऑक्टल में, तो ऑक्टल में 8 डिजिट आवशे नहीं अने आवुं लखवाथी एरर आवशे, एटले में 0 to 7 ज लखी शकाय, बीजा कोई डिजिट अंदर लखी शकाय नहीं। हवे आपणे वात करीए यूनिकोड लिटरल ने, तो यूनिकोड लिटरल नी अंदर स्लेश यू आवशे, यू पछी 21 22। आ यूनिकोड छे ट्रेडमार्क सीम्बोलनो। तमे 21 22 लखो एटले तमने ट्रेडमार्कनो सीम्बोल जोवा मळशे। कम्पाइल करी आपणे आउटपुट जोईए तो तमे आउटपुटमां जोई शको કે ટ્રેડમાર્કનો સિમ્બોલ તમને ડિસ્પ્લે થશે જ્યાં સી એચ વેરિયેબલની વેલ્યુ લખેલી છે ત્યાં સી એચ વેરિયેબલની વેલ્યુ શું સ્ટોર થશે ટ્રેડમાર્ક। તો આ યુનિકોડ લિટરલ પછી 009 ઈ લખો, આમાં તમારે હેક્સાડેસિમલ કોડ જ લખવાનો થશે। હેક્સાડેસિમલ એટલે 0 to 9 એન્ડ એ ટુ એફમાંથી કોઈ પણ ડિજિટ લખી શકો। હવે તમે આઉટપુટ જુઓ તો એનાથી એક સિમ્બોલ બનશે क्वेश्चन मार्क, तो क्वेश्चन मार्क माटेनो आ यूनिकोड छे 009E। तो आ वात करी आपणे कैरेक्ट एस्केप कैरेक्टर लिटरल। थैंक यू।